Thank you.
दिवड़ा ताय केसर कंकुड़ा चंताय तारू आरती रे मोमई मनी आरती सोना नीचे दीवड़ी ने गिनारे दीवलड़ारे रूपारे नदी ने काठे मोमाई मा बिराजे छे माता मोमाई मा पूजाय दादा सुरा पुरा पूजाय उतारू आरती रे मोमाई मानी आरती रे दूड़ा घीना जिवड़ा थाय केसर कंकुड़ा
ज कंकण रूपलड़ा माने गुजरियाड़ी चूड़ी रे सामलड़ी सूरत मानी माधुरी मूरत छे ज कंकण रूपलड़ा माने गुजरियाड़ी चूड़ी रे सामलड़ी सूरत मानी माधुरी मूरत छे हे माने फूलड़ा नाचे हार माने हिरला नाचे हार उतारू आरती रे मोमाई मानी आरती रे સાંજ સવારે આરતી ટાણે ભક્તો ભેળા થાય છે ઝાલર નગારા વાગે છે ને શંખનાદ સંભળાય છે સાંજ સવારે આરતી ટાણે ભક્તો ભેળા થાય છે હે મોમાઈ માનું મુખ મલકાય વંદન લાખ લાખ થાય ઉતારું આરતી રે મોમાઈ માની આરતી રે લક્ષ્મણભાઈ થોબણભાઈ કામરેજ પરસોત્તમભાઈ કાનજીભાઈ લાલપુર મનસુખભાઈ ભવનભાઈ દ્રાંગડાવાળા અનંતરાયભાઈ પરસોત્તમભાઈ જોડિયાવાળા જયદીપભાઈ વકીલ સુરત જયેશભાઈ સુરત કરશો દીક્ષિતાબેન જયરામભાઈ રાજકોટ શારદાબેન પરસોત્તમભાઈ રાજકોટ સંગીતાબેન જયેશભાઈ રાજકોટ બેન જયેશભાઈ લતા લલિતાબેન મગનભાઈ પોતાનું સ્થાન ગ્રહણ કરો જેથી કરી આપના કાર્યક્રમને હવે મોડું ના થાય
બહેનોને ને નમ્ર વિનંતી કે જયંતિ મહોત્સવ સમિતિ સ્વયંસેવક સન્માન કાર્યક્રમ આપણે બધા જાણીએ છીએ કે 29 અને 30 એપ્રિલ આ બે દિવસના આપણા કાર્યક્રમોમાં અને એમાં ખાસ 30 એપ્રિલના દિવસે સમસ્ત ભાલોડિયા પરિવારના આ કુટુંબ મેળામાં મેડી ગામ સમસ્તના તમામ પરિવારજનો અને ભાલોડિયા પરિવારના લગભગ 150ની આસપાસના ગામના સ્વયંસેવક મિત્રોએ જે અવિરત સેવા આપી હતી એના આપણે બધા સાક્ષી છીએ. મિત્રો, આવડું મોટું આયોજન અને આવડો મોટો કાર્યક્રમ, ખરેખર આપણે ગર્વ લઈ શકીએ કે સ્વયંસેવકોએ એવી સેવા આપી. તો અત્યારે આપણા કાર્યક્રમને લગભગ હમણાં 1 મહિનો પૂર્ણ થશે અને આપ સર્વ જાણો છો અને ઘણી બધી જગ્યાએથી આપણને જાણવા પણ મળે છે કે સ્વયંસેવકોએ જે સેવા બજાવી બપોરના ભોજનમાં, સાંજના પ્રસાદમાં અને દરેક જગ્યાએ 108 કુંડી, મહાયજ્ઞ હોય, મંદિરની આસપાસની સેવા હોય, પાર્કિંગ વ્યવસ્થા હોય, દરેક જવાબદારીવાળા સ્વયંસેવક મિત્રોએ એવી ચીવટપૂર્વક જવાબદારી સંભાળી કે જેને આપણે કાયમ માટે યાદ રાખી શકશે. માતાશ્રીઓ દ્વારા માતાજીની કૃપા અને આપણા સુરાપુરા અને વડીલોના આશીર્વાદથી ભામાશા દાતાઓ અને આપણા પરિવારના અનેક દાતાઓ દ્વારા ખૂબ મોટો સહયોગ મળ્યો. દાતાશ્રીઓએ આપણને ખુલ્લા હાથે દાન આપ્યું, પણ એ દાનને એને એક બીજ રૂપે રોપ્યું, પણ એને વટવૃક્ષ બનાવી અને એની ડાળોને જે ફેલાવવાનું કામ છે ને એ આપણા સ્વયંસેવક મિત્રોએ કર્યું છે. કારણ કે કોઈ પણ કાર્યક્રમ સફળ ક્યારે થાય કે જે આયોજન પૂર્વક દરેક સેવામાં પોતાનો પરિશ્રમ રૂપી પુષ્પ એમાં અર્પણ કરે અને ખડે પગે સેવા. ક્યાંય કોઈ પણ સ્વયંસેવક મિત્રને આપણે એક પણ વખત એવી સૂચના આપવી ન પડી કે ભાઈ આ જગ્યાએ વ્યવસ્થામાં ઘટ છે. ક્યાંય પણ આખા કાર્યક્રમની અંદર આપણે યુટ્યુબ ઉપર લાઈવ કરતા હતા, ક્યાંય પણ આપણે માઇક્રોફોનની અંદર એવી જાહેરાત નથી કરવી પડી કે આ જગ્યાએ અહીંયા સ્વયંસેવકોએ જવાનું છે. એટલે ખરેખર એક વખત જોરદાર તાળીઓથી આપણે આપશો જેથી કરી અને આપણે સમયસર આપણો કાર્યક્રમ શરૂ કરી અને સમયસર પૂર્ણ કરી શકીએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. કાર્યક્રમની આપણે શરૂઆત કરતા પહેલા ભગવતી માં મોમેનો એવો જયનાદ કરી કે જે અમુક સ્વયંસેવક ભાઈઓ પોતાના કામના લીધે નથી પણ આવી શક્યા તેને ત્યાં સંભળાવવું જોઈએ. જેમાં સ્વયંસેવકોએ અવિરત પોતાની સેવા આપી, એમના સન્માન સમારોહના કાર્યક્રમની શરૂઆતમાં હું મુકેશ સાહેબને વિનંતી કરીશ કે દરેકનું શાબ્દિક સ્વાગત કરશે મુકેશ સાહેબ. આજના કાર્યક્રમની મુકેશભાઈએ શરૂઆત કરાવી. શ્રી ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ, મોમાઈ ધામ મેળી અને શ્રી રજત જયંતિ મહોત્સવ સમિતિ તથા સમસ્ત ભાલોડિયા પરિવાર દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમના આજના આ સ્વયંસેવક સન્માન કાર્યક્રમમાં આપણા આમંત્રણને માન આપી અને આપણા પરિવારના આપણા જ મોભીઓ, આપણા જ ભામાશાઓ અત્રે ઉપસ્થિત છે, તો એવા શ્રી રમણીકાકા ભાલોડિયા, આપણા રજત જયંતિ મહોત્સવ સમિતિના પ્રમુખ શ્રી જયરામભાઈ, એવા જ ઉપપ્રમુખ શ્રી શાંતિભાઈ, એવા જ વડીલ શ્રી ભાંજીબાપા તથા સ્ટેજ ઉપર બિરાજમાન આપણા પરિવારના તમામ દાતાશ્રીઓ, વડીલો અને બહાર ગામથી પધારેલા આપણા પરિવારના સ્વયંસેવક મિત્રો, આજ ગામના જે પણ સ્વયંસેવક મિત્રો અને મેડી ગામના
સ્થાનિક પરિવારો તમામનું હું આજના આ કાર્યક્રમમાં શ્રી ભાલોડિયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું, ધન્યવાદ. એવા રમણીક કાકાને હું વિનંતી કરીશ કે પ્રસંગને અનુરૂપ બે શબ્દો કહેશે. આજના પ્રસંગને અનુરૂપ આપણે સૌ કોઈ આજે ભેગા થયા છીએ ત્યારે મારે તમારા આત્માને પૂછું. આત્મા વયો જાય ત્યારે તરત તાત્કાલિક આપણે સૌ કોઈ તૈયારી કરીશું ક્યારે ભગવાનની ઘરે જવા. આત્મા તો એની મેળે વહી ગયું, બધા એમ કે આત્મા વહી ગયું, ત્યારે આત્મારૂપી આપણા પ્રમુખ જરમભાઈ આજે રામના નામે પથ્થર તૈયાર હતા, પથ્થર નાખ્યો દરિયામાં હનુમાનજી નાખવા, એમને નાખ્યો જ પથ્થર ન તૈયાર, એ રામ કર્યો એટલે પથ્થર તૈયાર. એટલે આપણે જરમભાઈને જરમભાઈ રામ છે, પણ જરમભાઈને રાજકોટની અંદર બધા રામ કહીને બોલાવે છે, એ તમને નહીં ખબર હોય, બતાય જાજો ભાગ રામ કીએ. અને રામનું સ્વરૂપ આવ્યું હતું એટલે જ આ કામ પૈક્યું છે. મારે જરમભાઈને બધા નહીં કહું, પણ ગાડીનો ડ્રાઈવર નબળો હોય ને તો ગાડી ઊંધી પડે. ગાડી ડ્રાઈવર તમે દઈ દો ગાડી હાંકવા, મારે જ મોરબી જવું છે, કોઈને ગાડી હાંકવી તો તર બે જાય પણ જોઈ પહોંચાડે. પણ સારો ડ્રાઈવર હોય તો આપણે નિંદર કરતા હોય. મને આત્મવિશ્વાસ હતો જ્યારે જરમભાઈ મોરબી આવ્યા, જરમભાઈએ જે બીડું ઉપાડ્યું અને સ્વયંસેવકોને જે એના હોંશે હોંશે આગળ વીધા, એટલે સૌ કોઈ મહેનત કરી એ ભગવાનના નામે થઈ અને ભગવાન ઉપર બધાને વિશ્વાસ હોવો જોઈએ. તમને કોક દીધે જઈશે ને 5-25 હજાર તો કાયમી કે એમ કહીશ મેં એને 50 હજારનો ટેકો રાખ્યો હતો. અમારા ભાઈ છે ને એને મેં 1 વીઘો જમીન દીધી હતી, પણ ભગવાને કોઈ દી તમને કીધું કે મેં આટલું તમને આપ્યું એમ, તો ક્યાંક આપણી ભૂલ છે આપણે ગોતવાની. તમે ભગવાન ઉપર પુરુષાર્થ પહેલા કરજો. ભગવાને કીધું છે કે પુરુષાર્થ કર તું, તો પુરુષાર્થ કરે એને ભગવાન આવે છે અને કામ કરાવે છે. આ બેનને કહું છું અને તમારા જણને કાલ કહીજો કાકા બોલી ગયે સાચું. કેટલી ગાયો તમારી ઘીરે ઊંચી આંગળી કરો કોઈની ઘીરે હોય તો જોલા બેન કે બે. આની કોઈ ભાઈ બોલા ભાઈ જાય ના કેટલી ટકાવારી થઈ, 1 ટકો ન થયો. ભાઈ તમે એમ કહો મેં 1 ટકો છું, કો જણા છે આ બધા, કોઈ 1 ટકો ગણાય. હું 4 ચોપડી ભણ્યો પણ ગણ્યો છું શું. હું પેલા કાપડ વેચતો ને એટલે મને ખબર પડી જાય કે આ બેન લઈ છે કે નહીં લઈ, અહીંયા મારું પોટલું ઉતરે જ નહીં શું. સમજી ગયા વાત આખી. મેં ચોરી કરવા નથી ગયો, મારા ગણે 300 વીઘા જમીન ગોળ ગાયું છે. કેટલી ગોળ ગાયું, હું ઘરે જેટલું દૂધ પીવું એટલું પીએ શું. આજે પણ છે, તમારે જોવા આવીએ તો આવજો. ગાય માતા છે, તમને આટલી જમીન દીધી કારણ તમે બધા કામના આરૂડા થઈ ગયા. તમે માફ કરજો, અહીં આવીને બોલી જાઓ તો. જે આરસુડો મને આપણો ભાઈ હગો હોય ને તો એ પ્રગતિ ન કરે. ભગવાને એમ કીધું તારું કર્તવ્ય કર, એટલે હંમેશા કામ કરવાથી કોઈ મરી ન જાય અને કામ કરવાથી કોઈ થાકી ન જાય. આપણા પગ હાલે ત્યાં નહીં કે કામ કરાય અને જે નાય ધોઈ અને પાછા એટિકેટ થઈને સ્ટેજ ઉપર આવી જાય.
એટલે સ્ટેજ ઉપર બોલાવ્યા અને એમ કે ભામાશા તો સેના ભામાશા, પૈસા દીધા એટલે ભામાશા થયા ને, તો આપણે શું કામ ન દઈ બધા નીચે બેઠા. હું તો કહું બધા ભામાશા જ છો, જેને પણ આપણે ભગવાન કણે એવું માગો, તમે મને ભગવાન ભેગો થયો જ ને કે માઇક તો હું આટલું ન માગે, એટલું મંદિર ભગવાનને ભેગા થયા હોત અને કહી દે તાર જરૂર હોય તો માગ ને, તો આપણે શું કહી આટલું દિયો ને, એટલું માઇક હોત ને દઈ ગયા હોત તો આટલું ન થાય. એટલે હું તમને બધાને એમ કહું છું કે તમારા આત્માને પૂછી કામ કરો, બીજાને જે કરતો હોય, પાયું કરતો હોય તો ભલે, બીજા કરતા હોય તો ભલે, બીજાની પંચાયત ઓછી કરો, અને તમે સવારમાં ઉઠી 6 વાગ્યામાં કામે લાગી જાઓ અને તમારે જેટલો પુરુષાર્થ કરવો એટલો કરો, કાંઈ પણ ન ઘટે એની જવાબદારી મારી છે. પણ આપણે કરતા નથી, આ પુરુષાર્થ વગર ન થયું. આ સ્વયં સેવક મારી ગણતરી 1.5 મહિનો મય થાય છે અને અમને આનંદ થયો, અમે પૈસા દીધા હતા ને એનો હજી આનંદ થાય છે. જરમભાઈને કીધું તું ઘટે તો કઈ ગયું, પણ જરમભાઈ કીધું આટલા લખો, મેં કીધું મેં ક્યાં કીધું આટલા લખો, તો મેં કીધું આટલા લખો, તમે કીધું આટલા લખો તેટલા લખો. શો એટલે કોઈ દી તમે સેમ કરો અને પુરુષાર્થ કરો, ભગવાને એમ કીધું તમે પુરુષાર્થ ન કરો અને મંદિર આવીને બેસી જાઓ હવારમાં, સીતારામ સીતારામ કાંઈ ન મળે, હાંજી હાંજી લોટ ખાવાય ન જાણે. શો એટલે ભાગવત ગમે તે શાસ્ત્ર તમે વાંચો, બાજુ કથા ઘણી હાંજી કથાઓ લોટ આપો, અમારા ઘરને તારે હરદ્વાર છે, મને મેલીને વહી ગયા, આ તમને કહી પણ કથા સાંભળી અને કાઢી નાખે ઘણી બધી. તમે વાંચન રાખો, તમે જે કરો એ હવાના પોરમાં એક પાઠ વાંચો, પાઠ વાંચીને તમે ઘરેથી નીકળશો ને એટલે તમારા મનમાં કંઈકનો કંઈક સંકલ્પ થઈ શકે. હું અત્યારે એક શિવની કુટીર બનાવી ગયા, એમાં આખો શ્રાવણ મહિનો બેઠો હતો અને આવતા શ્રાવણ મહિનામાં મારે આખો શ્રાવણ મહિનો એમાં આવન કરો, કારણ આપણે બધા ભૂલી જઈશ. ભૂલવાનું તમને કહું, કોરોના કાળ આવ્યો તો કોરોના યાદ છે બધા, તો તારીખ બોલો જોઈએ અને કોઈ 8મી દિવસ શનિ, આજ શનિવાર છે, આવતા શનિવારે પોતાની ઘરે શું ખાધું એમ એક જણો ઉભો થઈને કહી દઈએ એટલે કયો હોય આ રીતે. ગયા શનિવારે શું તમે જઈ માતા એ કહી દો એટલે કયો હોય આ રીતે, આપણે ભૂલી જઈશ. કાંટો કાઢ્યો એનો કાંટો કાઢનારનું ન ભૂલાય, કામ કર્યું એનું કામનું ન ભૂલાય, અને આપણે ભૂલી તો મનુષ્ય નો કહેવાય, આપણા ઢોરમાં જાજો ફેર ન કહેવાય. એટલે વિશેષ કહેતો નથી, પણ આપણે ઘણું સુધરવું, આપણા સમાજની અંદર છાપ ઊભી થાય, આપણે જે માગો એ ભગવાન આપનારો છે, એમાં મીનમેક નહીં. આપણી ઘરે છોકરો જન્મે એ આપણે કંઈક માગણું લેવાય આવે, કરોડો રૂપિયા ખર્ચો થાય, ડૉક્ટરે ધક્કા ખાવ, કિડની બદલાવા જાવ તો એમ કહી દે 20 લાખ રૂપિયા કિડનીના, પછી આપણે કોકને કંઈક અમારા છોકરાની કિડની બદલાવવી પડતી થોડોક ફાળો કરો ને, પછી આપણા કર્મની ગતિ. એટલે કર્મ કોઈને છોડવાનું નથી, એટલે વધારે કીધા વગર કર્મ સાચું કરો, મફત જોતું નથી, મફત માગનારા હંમેશા પાછળ ગયા છે. કોઈ તમને એમ કહે કે મારે મફત પૈસો તમને આપવો છે, પણ તાકાત હોય ને મફત લેવાય નહીં કોઈને, મફત જોઈ નહીં, અને તમે તારો નહીં તો ભગવાન કામ કરે. આજે લેડીઝ અને જેન્ટ્સ ઓલી માંદી પડે તો ઓલો સંભાળી લેવા જાય, ઓલી માંદી પડે
પણ કોરોના કાળમાં થાળી દેવાય અડી નહોતા જતા. કારણ એમ, મરી જાય તો એને અડી તો, એને કોરોના મને થઈ જાય તો ઓલા પિંજરાની ગોળીએ થાળી દેવા જાય. ત્યારે સંબંધ કેવા કામ આવે એનો દાખલો હતો. મારે ભત્રીજાને કોરોના થયો અને મને વાત કરી બરોડા સીટ એક ખાલી છે. મેં આપણે મોરબીમાં રહેતા હોય અને બરોડા એક સીટ ખાલી છે તો આપણે જીવવા ન કહેવાય. મને થોડોક થયો તો ત્યારે, એટલે મને રૂમમાં કહેવા આવ્યા, બેઠો છોકરો બાજુમાં, અમને કોઈ એવી તકલીફ નહોતી, ઘરે ડોક્ટર હતા. ત્યારે એને આપણે કીધું કે બરોડા ન જવાય, ડોક્ટર તો આપણી ઘીરે આવે કીધું. આપણે પૈસા એ સંબંધ એ આટલું જ કમાણા. એમાં આપણા હેમરાજનો જણ કોરોના કાળમાં ફોન કર્યો, હેમરાજ તારા છોકરાને કહી દે સર્વિસ મળી દેવી છે અને આપણું મકાન પડ્યું અહીંયા ભાલોડીયા પરિવારને બચાવવાના આવે. ત્યારે તરત જ આપણે જગ્યા કરી અને ડોક્ટરે તરત કામગીરી ચાલુ કરી દીધી. એટલે જ્યારે જ્યારે સમય આવે એ તમારે ભૂલવું ન જોઈએ. એટલે તમે માતાજી ઉપર ખૂબ ખૂબ શ્રદ્ધા રાખો. સૌ કોઈ આ જે આગેવાનો બેઠા છે એ ચિંતા કરવા માટે જ પૈસા દેતા હોય છે. એને એને એવું હોય કે પરિવાર બે શબ્દ સાંભળે અને પરિવાર સંગઠન બને, કોઈ કોઈને લઈ દેવું નથી. આમાં ઘણા માણસો એમ કહે કે આવો પ્રસંગ કરવામાં ખર્ચો ઘણો થયો, ખર્ચો આટલો બધો શું કામ કરવો જોઈએ. પણ હું એમ કહું છું કે ભગવાન માહે જેટલો ખર્ચો થાય ને એટલો કરાય. એ ખંભાળિયાની અંદર, અહીંથી ખંભાળિયા દૂર નથી. તમે તો ભાલોડીયા પરિવારે કદાચ છે લાખ કરોડ કે દોઢ કરોડ ભેગા કર્યા, એમાં તો કેટલાય ભૂલાઈ જતા છે કે આપણે ભાલોડીયા પરિવારે 1.5 કરોડ રૂપિયા ભેગા કર્યા. એમાં બહુ જગન નથી કર્યો, તમને કહી દઉં. ખંભાળિયાની અંદર આયર સમાજના દીકરાએ 100 કરોડ રૂપિયાનું મંદિર બનાવ્યું એકલાય, કોઈ કણે ફાળો નહીં. હું જોઈ આવ્યો સૌ રૂબરૂ, એનો હવન પતાવીને આ હવનમાં આવ્યો હતો. એટલે તમે કને ત્યાં જાઓ તો ખંભાળિયાની બાજુમાં છે મંદિર અને કયા ભગવાન નથી એમ નહીં માનતા અને પૈસો એકઈ લેતા નથી અહીંયા કોઈ નહીં. પોચ મેં કીધું કાંઈ ફાળવી તો કે નહીં રમણી પર, અત્યારે કોઈ પોચ નહીં, કોઈનો મારે પૈસો નથી જોતો. હું તો 100 કરોડ બોલ્યો, સૌ માપે બોલ્યો, પણ 150 કરોડ રૂપિયા એને વાપરાય છે એકલાય. એટલે વાપરવા જોઈએ, ભગવાન પાછળ દીધું અને કાર્ય કરવું જોઈએ. અને જેરમભાઈને જે હુઈજું એ રામ પામી ગયા છે. અને રામને આવું ને આવું કહું છું કે જે આ હવન અને જે આ રહ્યું એવું ને એવું અમુક ટાઈમે અમુક ટાઈમે બરોબર, આટલો બધો મોટો પ્રસંગ ન કરાય, નાનો હરકો ભલે થાય પણ શ્રદ્ધા ન તૂટે અને એની અંદર આગળ ને આગળ વધે એવી અપેક્ષા સાથે સૌ કોઈને હું આજના પ્રસંગમાં વિનવી અને જય ભારત જય હિન્દ. ખૂબ ખૂબ આભાર કાકાએ, થોડામાં ઘણું બધું કહી દીધું. હવે આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા સ્વયંસેવકોના સન્માનનો કાર્યક્રમ આપણે શરૂ કરશી તો સર્વપ્રથમ અમારે તો એ સ્વયંસેવકોનું સન્માન કરવું છે કે જેમણે 30 ડિસેમ્બરના રોજ માના સાનિધ્યની અંદર આપણે નક્કી કર્યું કે માનો રજે જયંતિ મહોત્સવ ઉજવવો છે. 30 ડિસેમ્બરથી 30 એપ્રિલ સુધી જે 4 મહિના પોતાનો કામ ધંધો મૂકી અને સતત અવિરત જેમને સેવા આપી છે એ દરેક સ્વયંસેવકોના જેમના નામ બોલું એ સ્ટેજ ઉપર આવી જાય અને સ્વયંસેવકોના સન્માન માટે હું રમણી કાકાને, ખીમજીભાઈને અને અમારા પ્રમુખ શ્રી જયરામભાઈને વિનંતી કરીશ કે એમના સન્માન માટે તમે ત્યાં ઊભા રહેજો. ચતુરભાઈ, હા ચતુરભાઈ, કિરીટભાઈ, વસરામભાઈ,
રમેશભાઈ ધનજીભાઈ, સુમિતભાઈ કાપજીભાઈ, શૈલેષભાઈ વસરામભાઈ, ભાવેશભાઈ તરસીભાઈ, હિતેશભાઈ છગનભાઈ, પરેશ પટેલ બાણુગારિયા, રસિકભાઈ મધુભાઈ, નીરવભાઈ જયરામભાઈ, જેમના નામ બોલવું હોય સ્ટેજ ઉપર આવી જાઓ, બધા એક સાથે શીલ્ડ આપો અને ગ્રુપમાં આપને ફોટો પાડીશું. ભરતભાઈ પ્રેમજીભાઈ, અલ્પેશભાઈ ધીરજભાઈ, કાંતિલાલભાઈ કરમસિંહભાઈ, પિંટેશભાઈ દેવજીભાઈ, આશીષભાઈ અવસરભાઈ, જયંતિલાલભાઈ માવજીભાઈ, પાટીલભાઈ ભીખાભાઈ, રૂપેશભાઈ અવસરભાઈ, ગંગારામભાઈ કરમસિંહભાઈ, પ્રવીણભાઈ કરમસિંહભાઈ, નરેશભાઈ રામજીભાઈ, ધર્મેન્દ્રભાઈ રામજીભાઈ, કિશનભાઈ વસરામભાઈ, મગનભાઈ શામજીભાઈ, મુકેશભાઈ હિરજીભાઈ, નિલેશભાઈ લલિતભાઈ જુનાગઢવાળા, જયેશભાઈ સુરત, બિંદેશભાઈ જામનગર, રાજુભાઈ ટંકારાવાળા, આ જેમના નામ બોલો એ બધા સ્ટેજ ઉપર આવી જાઓ. અને મિત્રો, આમને જોરદાર તાળીઓથી વધાવો જેને સતત 4 મહિના પોતાની અવિરત સેવા આપી છે. આજે આપણા એક સ્વયંસેવક કેમ આપણે બોલાય જાય, મુકેશભાઈ આપણા સ્વયંસેવક. નથુભાઈ આવી જાઓ, આમાં તમારું નામ બોલવાનું મારે બાકી રહી ગયું. આવી જાઓ, આવી જાઓ, તમે જ આવી જાઓ. જે સ્વયંસેવકોના નામ બોલું એમને છેલ્લો 1 મહિનો સતત સેવા આપી છે, કે અહીંયા જે આપણે મંડપ સર્વિસના કામ ચાલુ થયા, ચુઈલું ગાયરી એની અંદર જે અહીંયાના સ્થાનિક જે કામ હતા એ 1 મહિનો સતત સેવા આપી, એવામાં મારે પેલા નાના ભૂલકાઓનું સન્માન કરવું છે.
તો તેમાં જેમના નામ બોલું એ બધા આવી જાય. કરીશ કે આવો ધવલ મહારાજ, ઉદયભાઈ, દિલીપભાઈ, રોશનભાઈ, અલ્પેશભાઈ, પૂંજનભાઈ, અશોકભાઈ, યશભાઈ, કેતનભાઈ, આ જેમના નામ બોલ્યો એ આવી જાય. કામ કરી રહ્યા આ લોકોનું અમૂલ્ય આવી જાય. રૂગનાથભાઈ, મોહનભાઈ, હિતેશભાઈ, ભાણજીભાઈ, વિશાલભાઈ, બેચરભાઈ, દિનેશભાઈ, રતિલાલભાઈ, ચંદ્રેશભાઈ, નરસિંહભાઈ, નયનભાઈ, ગણેશભાઈ, સોયલવાળા, લક્ષ્મણભાઈ, થોભણભાઈ, નિતેશભાઈ, કાનજીભાઈ, દેવકોરણભાઈ, રવજીભાઈ, ભાવેશભાઈ, ધીરજભાઈ, વલ્લભભાઈ, મધુભાઈ, ધર્મેન્દ્રભાઈ, અવસરભાઈ, કિશોરભાઈ, ભવનભાઈ, અશોકભાઈ, કેશવજીભાઈ, હરીશભાઈ, તરસીભાઈ, આ જેમના નામ બોલ્યો એ આવી જાઓ. ભરતભાઈ, નિલેશભાઈ, મકનભાઈ, રમણીકભાઈ, રામજીભાઈ, ધાર્મિકભાઈ, ચુડાસમા, ભનો, ભીખાભાઈ, બુધાભાઈ, ભરવાડ, ફોડાભાઈ, ગેલાભાઈ, ભરવાડ, મચ્છાભાઈ, કરમણભાઈ, ભરવાડ, ભરતભાઈ, કાપજીભાઈ, બાબુભાઈ, કાનજીભાઈ, ધનજીભાઈ, ભીમજીભાઈ, લક્ષ્મણભાઈ, મુરજીભાઈ, રમેશભાઈ, રતિલાલભાઈ, શ્યામજીભાઈ, નાનજીભાઈ, રવિભાઈ, દેવકરણભાઈ, યશભાઈ, પ્રવીણભાઈ, ધરમસિંહભાઈ, વાલજીભાઈ, રમણીકભાઈ, વસ્તાભાઈ, અમરસિંહભાઈ, પોપટભાઈ, ભીમજીભાઈ, રઘુભાઈ, ખોળાભાઈ, પૂનાભાઈ, ભરવાડ, પૂનાભાઈ, નાથાભાઈ, ભરવાડ, અશોકભાઈ, વસરામભાઈ, સન્માનમાં હું ભાણજી બાપા, પરસોત્તમભાઈ અને મનસુખભાઈ ને વિનંતી કરીશ કે આ બધાનું સન્માન કરો. મનસુખભાઈ ધાંગડા વાળા આવો મારો બાપુ.
વસ્તી જેમના નામ આવ્યા હતા એ બધાના ગામ વાઇસ અને અહીંયાના નામ હું કુટુંબ વાઇસ બોલીશ. એટલે જેમના નામ બોલું એ ભાઈઓ અને બહેનો એ સાથે જ આવવાનું છે. એટલે આપને ગ્રુપ વાઇઝ ફોટા પડશે અને ગ્રુપ વાઇઝ આપને સન્માન થશે. આ દરેક સ્વયંસેવકોને આપણે માતાજીનું મંત્ર જે અગાઉથી આપી દીધું છે એટલે અત્યારે આપણે ખેસ પહેરાવી અને એમના સન્માન કરીશું. તો જે બાર ગામથી આવ્યા છે એમના પહેલા આપણે સન્માન કરીશું, જેમાં ખેંગારકાના જે સ્વયંસેવક ભાઈઓ છે એને વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવી જાય અને એમના સન્માન માટે હું લાવો. તમે તો ઘણું કામ કર્યું, કેમ આજ આટલા જઈવા ડાકલા નહીં. તે સન્માન માટે આવી જાઓ અને એમના સન્માન માટે હું શાંતિલાલભાઈને વિનંતી કરીશ કે એમને હું સન્માન કરશે. સુરત દક્ષિણ, હા દક્ષિણ ગુજરાતમાં આપને જે ભાલોડિયા પરિવાર આપનો વસે છે વાપી વલસાડ સુરત ઠેઠ મુંબઈ સુધી, ત્યાંમાં અમારે દર વર્ષે કંકોત્રી પહોંચાડવામાં એમને જાળ કરવામાં અમને બહુ તકલીફ પડતી, પણ આ વર્ષે માતાજીએ આપણને એક નવયુવાન દિયાના આપના સ્વયંસેવક આપ્યા છે. એટલે સુરતના જે સ્વયંસેવકો આવ્યા હતા એમના વતી જયેશભાઈને હું વિનંતી કરીશ, એમને અને જયદીપભાઈને, કે એમનું સન્માન સ્વીકારશે. આવો જયદીપભાઈ, સુરત થી જે ભાઈઓ આવ્યા એ આવી જાઓ. આપના ઉત્તર ગુજરાતના એમને પ્રમુખ બનાવી દીધા છે. મગનભાઈને હું વિનંતી કરીશ કે જામજોધપુરના જે સ્વયંસેવક ભાઈઓ છે એમનું સન્માન કરશે. આપણે જામજોધપુરથી જે ભાઈઓ આવ્યા છે બધા એક સાથે રહી અને સાથ સહકાર આપણો પરિવાર બહુ મસ્ત છે કાકા.
એટલે બહુ મજા આવે છે. આપણો પરિવાર મને મોમાઈ ગામ બહુ ગમ્યું છે, મેડી બહુ ગામ ગમ્યું છે, એનો સાથ સહકાર બહુ મસ્ત છે. ઓ સાહેબ એટલી મજા આવે છે, ઘરે ઘરે જાય એટલું સન્માન મળે છે, એટલે એટલો દિલ ખુશ થાય છે. એટલે વાત જવા દો, એટલે ગામ એટલું મસ્ત છે. જ્યારથી અમે આવીએ છીએ ને ત્યાંથી મોમાઈ આમ મેડીનું ગામ એટલું મસ્ત છે ને, બહેનોનો ભાઈઓનો ઘરે જાય એટલે એટલું સન્માન મળે છે ને, એટલે દિલ ખુશ થઈ જાય છે સાહેબ. એટલે બહુ, હું તો જાજુ બોલ ક્યારે બોલતી નથી, પણ આજે આપણો પરિવાર ભેગા થયા છે એક તો આમ થોડુંક બોલ્યું છે, માફ કરજો કંઈ ભૂલ થઈ હોય તો. મોમાઈ માતા કી, માતા કી, માતા કી, માતા કી. કુકુ બાબા તમે કઈ તમારા બાપુજીને મસ્ત કીધું છે કે તમારું પિયર ક્યાં છે. મારું પિયર નવા ગામ ભાણવડ ની બાજુ માં છે, ભાણજાની દીકરી છું અને ભાલોડિયા પરિવારમાં હું વહુ તરીકે આવી છું. બહુ ગર્વ છે મને ભાલોડિયા પરિવારમાં આવવા માટે, અને ભાલોડિયાના છોકરા અમે બહુ હોશિયાર છે કાકા, એટલે કઈ ચિંતા નથી. બધા સ્વયંસેવકો હતા એમના હું બારગામના નામ બોલી જાઉં છું, પણ કારણોસર તે આવી શકા નથી, જેમાં જૂનાગઢ, ઇન્દ્રા, ઝીંઝરી, વેરાળ, દેવળિયા, હડિયાણા, મોરજર, શિવપુર, ખોડાપીપળ, સુપેડી આ ગામના ઘણા કોઈ હોય આવું નામ બોલ્યો એમાંથી તો અમને અહીંયા જાણ કરજો, જેથી કરી એ ગામનું અમે સન્માન કરી શકીએ. અને તમે તો અમારા 4 મહિના થયા તમે સેવા આપો, આવો આવો ટંકારાના હોય તો આવી જ જાઓ, જે સ્વયંસેવક ભાઈઓ છે એ આવી જાઓ. રાજુભાઈ, રાજુભાઈ ત્યાં જરીક વાર ઉભા રહેજો. મોરબી જિલ્લાના આજુબાજુના ગામની મીટિંગની અંદર રાજુભાઈએ પૂરો સહકાર આપ્યો અને લગભગ 26 તારીખે આવી ગયા તમે, 26 તારીખથી 30 તારીખ સુધી અને રસોડામાં કે બીજી કોઈ પણ જગ્યાએ એને ખૂબ સેવા કરી છે. દર 24 વર્ષથી જે મેડી ગામના સ્વયંસેવક ભાઈઓ અને બહેનો સેવા આપે છે,
એમના સન્માન માટે હવે હું અહીંયા જેમના જેમના આપને જેમના દ્વારા તમે નામ લખાવ્યા હોય કે મારા પરિવારમાં મારા નામથી આવ્યા હોય એમનું નામ બોલવું એટલે એ પરિવારના ભાઈઓ અને બહેનો એકી સાથે જે સ્વયંસેવકમાં નામ લખાવેલ હતા કે નહોતા જેમને સેવા આપી છે એ બધા સ્ટેજ ઉપર આવી જજો એમના સન્માન માટે બાકી રહી ગયા હોય તો અમને થોડીક જાણ કરજો કોઈ રહી નથી ગયા ને સન્માન માટે આવી જાય